नमस्कार, आप જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। આપણો ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। સમાચારોની શરૂઆત કરીએ। આગામી 5 વર્ષમાં કોના હાથમાં રહેશે ગુજરાતની ધરા, ગાંધીનગરની ગાદી પર કોણ થશે બિરાજમાન, આ સવાલનો જવાબ આવતીકાલે મળી જશે। કાલે આવશે સૌથી મોટો જનાદેશ। કાલે વિધાનસભા ચૂંટણીનું પરિણામ, જનમત પરથી ઊંચકાશે પડતો, भाजप पोतानो ज रेकॉर्ड तोड़शे के कांग्रेस 2017 जेवो देखाव करशे के पछी आपनु निकलशे माप। समग्र देशनी जेना पर आतुरता पूर्वक राह छे ए गुजरात विधानसभा चूंटणीनो परिणाम आवती काले एटले के गुरुवारे आवी जशे। परिणाम आवतानी साथे जनताए गुजरातनी धुरा कया पक्षना हाथमां आपी एना परथी पण पड़दो उचकाई जशे। तमाम राजकीय पक्षोए प्रचार प्रसार करवामां कोई कसर बाकी नथी राखी। भाजप कांग्रेस अने आप एम त्रणे पक्षोए जनतानो मत मेळवा ईडी चूंटीनुं जोर लगाव्युं। परिणाम आवता ज नक्की थई जशे के प्रजाए भाजप पर भरोसो मूक्यो के पछी कांग्रेसना काम बोल्या। हवे समय परिणामनो छे। त्यारे ईवीएममां सील थयेला 182 बैठक उपर 1621 उमेदवारोना भावि कुल छे। एक्झिट पोलमां भाजपने फरी एक वखत प्रचंड बहुमतीना अणसार वच्चे सौनी मीट परिणामो पर छे। जो आणसार साचा पड़शे तो गुजरात में भाजप सतत 8मी वक्त सरकार बनावी रेकॉर्ड बनावशे। जो कि आ वक्ते भाजप खुदनो 127 बैठक नो रेकॉर्ड तोड़ी शके छे के केम तेना पर सौनी नजर मंडायेली छे। आ तरफ कांग्रेस पक्ष ओछी बैठकों साथे पण नंबर 2 पर आवशे के पछी आम आदमी पार्टी जोर लगावशे एनी चर्चा राज्यना चोरे अने चोटे थई रही छे। राज्य चूंटणी पंच मतगणतरी ने लईने सज्ज छे। कुल 37 केन्द्रों पर हाथ धराशे मतोनी गणतरी। આવતીકાલે રાજ્યભરમાં વિધાનસભા ચૂંટણી 2022 ને લઈને મતગણતરી યોજાશે। રાજ્ય ચૂંટણી પંચ અને વહીવટીતંત્રએ મળીને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે। મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ મતગણતરીને લઈને માહિતી આપી। રાજ્યમાં કુલ 37 કેન્દ્રો પર સવારે 8 વાગ્યાથી મતગણતરી હાથ ધરવામાં આવશે। મોટી સંખ્યામાં કર્મચારીઓ મતગણતરીની પ્રક્રિયામાં ભાગ ભજવશે, જેમાં 182 કાઉન્ટિંગ ઓબ્ઝર્વર્સ, 182 ચૂંટણી અધિકારી અને 494 મદદનીશ ચૂંટણી અધિકારી ફરજ બજાવશે। उपरांत केन्द्रों विषे माहिती आपता जणाव्युं के अमदावाद में 3 मतगणतरी केन्द्रों, सूरत में 2 मतगणतरी केन्द्रों अने आणंद में पण 2 मतगणतरी केन्द्रों पर गणतरी हाथ धराशे। मतदान केन्द्रना दरेक टेबल पर एक माइक्रो ऑब्जर्वर, काउंटिंग सुपरवाइजर अने काउंटिंग असिस्टंट ने फरज सौंपवामां आवी छे। आ उपरांत काउंटिंग हॉल में 2 माइक्रो ऑब्जर्वर मुकवामां आवशे। मतगणतरीनी समग्र प्रक्रियानी वीडियोग्राफी पण करवामां आवशे। વધુમાં ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે રાજ્યના તમામ કાઉન્ટિંગ સેન્ટર્સને કોમ્પ્યુટર, ઇન્ટરનેટ, ટેલિફોન અને ફેક્સ જેવી અત્યાધુનિક સંચાર સુવિધાથી સજ્જ કરાયા છે। મોબાઈલ ટેલિફોન, આઈપેડ કે લેપટોપ જેવા ઇલેક્ટ્રોનિક ઉપકરણોને મતગણતરી કેન્દ્રમાં લઈ જવા પર મનાઈ ફરમાવવામાં આવી છે। 8 ડિસેમ્બરના રોજ થનાર મતગણતરીની તૈયારીઓ કરાય પૂર્ણ, સુરક્ષાને લઈને પણ ચાપતો બંદોબસ્ત ગોઠવાયો। અરવલ્લી જિલ્લાની બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી। ત્રણેય બેઠકના કુલ 1062 મતદાન કેન્દ્રો પર ઈવીએમથી મતગણતરી હાથ ધરાશે। મોડાસા એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરી માટેની તમામ તૈયારીઓ ગોઠવવામાં આવી, જેમાં કુલ 14 ટેબલ પર 29 રાઉન્ડમાં મતદાન ગણતરી કરવામાં આવશે। તો મતગણતરી સ્થળે સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે 130 પોલીસ જવાનો, 2 ડીવાયએસપી, એસપી અને પેરામિલિટરી ફોર્સના જવાનોને તૈનાત કરાયા। બીજી તરફ નર્મદા જિલ્લામાં પણ મતગણતરી હાથ ધરવામાં આવશે। જિલ્લાની 2 વિધાનસભા બેઠકોની ગણતરી માટે તંત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી। બંને બેઠકોની મતગણતરી માટે રાજપીપળાની છોટુભાઈ પુરાણી વ્યાયામ વિદ્યાલય ખાતે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। સુરક્ષા વ્યવસ્થામાં પણ કોઈ કચાશ ન રહી જાય તે માટે 3 લેયરનો સુરક્ષા પહેરો ગોઠવવામાં આવ્યો છે। અરવલ્લીની 3 બેઠકો પર થનારી મતગણતરીને લઈને સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી। મોડાસા ઇજનેર કોલેજ ખાતે સુરક્ષા એજન્સીઓને સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી છે। સ્ટ્રોંગ રૂમ સાથે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી પૂર્ણ થાય તે માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા છે। મતગણતરીમાં રોકાયેલા કર્મચારીઓને પણ જરૂરી સૂચનો ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવ્યા હતા। ડાંગ જિલ્લામાં પણ મતગણતરીને લઈને જિલ્લા વહીવટીતંત્ર અને ચૂંટણી પંચે તમામ તૈયારીઓ પૂર્ણ કરી। જિલ્લાની એકમાત્ર વિધાનસભા બેઠકની ગણતરી માટે આહવાની વિજ્ઞાન કોલેજ ખાતે મતગણતરીની તમામ તૈયારીઓ કરવામાં આવી। સવારે 8 વાગ્યાથી હાથ ધરનારા મતગણતરીમાં અંદાજિત 300 જેટલા કર્મચારીઓ પોતાની ફરજ બજાવશે। વિજ્ઞાન કોલેજના મતગણતરી હોલમાં પ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી બાદ 24 જેટલા રાઉન્ડની ગણતરી હાથ ધરવાની ચૂંટણી તંત્ર દ્વારા તૈયારીઓ કરાઈ છે। સૌરાષ્ટ્ર મતગણતરીની તૈયારીઓ કરાય પૂર્ણ, જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ।
સૌરાષ્ટ્રમાં પણ વિધાનસભા ચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવશે, જેમાં ગીર સોમનાથ જિલ્લાની 4 બેઠકોની મતગણતરી એનજે સોનીચા ઇન્સ્ટિટ્યૂટમાં કરવામાં આવશે। परिणाम साथ 4 बैठकों पर 33 उम्मीदवारों भावि फैसलो 250 थी वधु कर्मचारी ने अधिकारी फरज पर तैनात करवामां आव्या छे। सोमनाथ बैठक 20 राउंड, तालाला बैठक 19 राउंड, कोडिनार बैठक 19 राउंड, तेमज उना बैठक 20 राउंड में गणतरी थशे। बीजी तरफ सुरेन्द्रनगर जिल्ला की 5 बैठकों माटे मत गणतरी एमपी शाह आर्ट्स एंड साइंस कॉलेज में हाथ धराशे। अलग अलग 14 टेबल और 21-24 राउंड में मत गणतरी हाथ धरवामां आवशे। 105 सुपरवाइजर, 105 काउंटिंग असिस्टंट और 105 माइक्रो ऑब्जर्वर सहित 315 कर्मचारी मत गणतरी में फरज बजावशे। सुरक्षा माटे डीवायएसपी, पीआई, पीएसआई, कॉन्स्टेबल, पेरामिलिट्री फोर्स सहित 600 थी वधु पुलिस कर्मचारी सुरक्षाना भागरूपे खड़े पगे तैनात रहेशे। देवभूमि द्वारका जिल्ला में पण बैठकोनी मतगणतरी माटे तैयारी पूर्ण कराई। जिल्लानी खंभाळिया अने द्वारका विधानसभानी मतगणतरी एसएनडीटी हाईस्कूल खाते 8 डिसेम्बरना रोज हाथ धरवामां आवशे। मतगणतरीने लई जिल्ला वहीवटी तंत्र द्वारा पूर्व तैयारीओने आखरी ओप आपवामां आवी रह्यो छे।